રાજપોર શહેરમાં મેડિકલ ઓફિસર પર હત્યાના આરોપીએ હુમલો કરી દીધો હતો. આરોપીને સારવાર માટે સિવિલમાં દાખલ થવું હતું, જોકે મેડિકલ ઓફિસરે જરૂર જણાશે તો જ રેફર કરવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપીએ હુમલો કરી દીધો હતો. ઓફિસરને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. નવી સિવિલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઉમેશ ચૌધરી હાલ લાજપોર જેલમાં આરોપીઓની સારવારની ફરજ બજાવી રહ્યા છે. શનિવારે તેઓ લાજપોર જેલમાં પોતાની ફરજ પર હાજર હતા ત્યારે હત્યાના ગુનામાં કેદ દીપ નામનો એક આરોપી તેમની પાસે સારવાર માટે ગયો હતો. પોતાને ખાંસી આવતી હોવાનું જણાવી આરોપીએ સિવિલમાં સારવાર માટે રિફર કરવા ડોક્ટર ઉમેશ ચૌધરીને કહ્યું હતું. જો કે ડોક્ટર ચૌધરીએ અહીં જેલમાં પહેલા સારવાર આપશે અને પછી જો જરૂર જણાશે તો જ સિવિલમાં રિફર કરાશે તેવું કહ્યું હતું, જેથી આરોપી દીપે સિવિલમાં રિફરની જીદ પકડી હતી. જોકે તબીબે રિફરનો ઇનકાર કરી દેતા આરોપી દીપ ઉશ્કેરાઈ ગયો હતો અને તબીબ પર હુમલો કરી દીધો હતો. આરોપીએ ડોક્ટર ઉમેશને કાન પર, ગાલ પર તેમજ ગળાના ભાગે તમાચા મારી દીધા હતા. તેમને કાનમાં ઈજા થતા સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા. બનાવને પગલે પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે, તેમજ તેનું નામ દીપ છે. હું આરોપી વિશે વધારે કંઈ નથી જાણતો, પરંતુ હું તેની સામે ગુનો નોંધાવીશ. હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઈજા થઈ છે, જેથી હું સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો છું.